नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपको पाठक स्कूल YouTube चैनल के अंदर। जेनी अंदर आज धोरण 5 विषय गणित, जेनी अंदर आपरे सरवाळा आने बात बाकी। हम तो जो कि तुमने धोरण 3 और 4 के अंदर सरवाळा आने बात बाकी ये बेसिक पाया के अंदर तो बधु सीखी ज गया आवडे छे, तेम सता आज आपरे इनाथी थोड़ो વધારે सरवाळा आने बात बाकी नी माहिती लई एने દ્રઢીકરણ કરવાનું છે, પુનરાવર્તન કરવાનું છે અને પાયાના જે ખ્યાલો છે સરવાળા અને બાદબાકી એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે। ઉદાહરણ તરીકે તમને અત્યાર સુધીમાં કેવું હતું કે સરવાળાને બે રકમના અને ત્રણ રકમના કે ચાર રકમના એ દાખલા આપવામાં આવતા, જે ઉપર ત્રણ રકમ હોય તો નીચે પણ ત્રણ રકમ હોય અને દાખલો સ્પેશિયલ ગોઠવીને આપવામાં આવતો। પરંતુ હવે જે સરવાળા અને બાદબાકી આવે છે એની અંદર તમને એવું પરફેક્ટ નહીં હોય કે ઉપર ત્રણ રકમ હોય તો નીચે પણ ત્રણ રકમ હોય, ઉપર ચાર રકમ હોય તો નીચે બે રકમ પણ હોઈ શકે। તો એવા જે આપણે આંકડા છે એને પણ વ્યવસ્થિત ગોઠવવાના છે અને ત્યાર પછી એનો આપણે સરવાળો કરવાનો છે। ઉદાહરણ તરીકે આપણે એક્ઝામ્પલ જોઈએ તો માનો કે અહીંયા મેં તમને 5475 પ્લસ 201 આવો તમને સરવાળો કરવાનો કીધો તો તમે સ્વાભાવિક રીતે ભૂલ ક્યાં થાય છે એ બાબત આપણે સમજીએ કે અત્યાર સુધી તમને ગોઠવીને આપી દેવામાં આવતું હતું, હવે અહીંયા આપણે ગોઠવણી કરવાની છે કે એકમનો આંકડો એકમની સાથે, દશકનો આંકડો દશકની નીચે અને સોનો અંક સોની નીચે હોવો જોઈએ। તમે જો 201 આ રીતે ગોઠવી દો તો આપણો સરવાળો હંમેશા ખોટો પડે, કારણ કે અહીંયા ઓટોમેટિક શૂન્ય લાગી જાય તો 2010 થઈ જાય છે, એટલા માટે આ રોંગ प्लस 849 प्लस 43 આ ત્રણેયનો સરવાળો કરવાનો છે। તો હવે આપણે કઈ રીતે કરીશું તો આપણે કે મૂંઝવણ જરૂર છે, આપણે જે ગોઠવણી છે એ વ્યવસ્થિત કરવાની, ખાસ બાબતને ધ્યાનમાં રાખવાની છે કે આપણા છૂટા વ્યવસ્થિત અને એકદમ ચોકસાઈપૂર્વક કામ કરવાનું છે। પહેલું લખવાનું 50942, ઘણા વિદ્યાર્થીને એ રીતે હોય છે કે આંકડો આંકડાને અડી જતો હોય છે, તો એ બાબતનું પણ ધ્યાન રાખવાનું કે એકબીજા આંકડા એકબીજાને અડી જવા જોઈએ નહીં। અને બીજો એક ખ્યાલ રાખવાનું છે તમારે કે જ્યારે આ આંક ગોઠવી દો એટલે કે 8 4 અને 9 બરાબર નીચે નીચે ગોઠવાઈ જાય એટલે અહીંયા આપણે શૂન્ય મૂકી દેવાનું, કારણ કે પાછળ જે શૂન્ય મૂકી છે એની કોઈ કિંમત હોતી નથી। પણ ખાસ ધ્યાન રાખો આગળ શૂન્ય મૂકીએ તો એની કિંમત થઈ જશે, જો અહીંયા 200 ને 2010 છે જો આગળ શૂન્ય મૂકીએ એટલે 2010 થઈ જાય, અહીંયા 201 જ છે, શૂન્ય પાછળ મૂકીએ તો એની કોઈ કિંમત હોતી
માટે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું પ્લસ 43 તો આપણે અહીંયા 43 અહીંયા મૂકવાના છે અને 3 શૂન્ય મૂકી દેવાના છે હવે આપણે અહીંયા સરવાળો કરવાનો સરવાળો તો આપણે આસાનીથી આવડે છે છતાં ખાસ ગણતરી કરવાની ન હોય પણ તો આપણે જે આંગળીઓના જે વેઢા લે એની પણ ગણતરી કરી અને વ્યવસ્થિત કરવાનો અને એક ફેર ચેક કરવાનો કારણ કે એક આપણાની ભૂલ આપણા દાખલાની અંદર માર્ક કપાઈ જતા હોય છે તો 9 ને 2 11 11 ને 3 14 14 ને 14 વધી પડી 1 4 ને 12 ને 13 13 નો તરડો વધી પડી 1 9 ને 10 10 ને 18 18 નો આઠડો વધી પડી 1 જો એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે કોઈ નથી અહીં પણ આ એક છે વધી એક ગણવાનું છે અને 5 ના 8 આપણો જવાબ થયો 51834 પણ જો તમે આ રીતે મૂકી દો ખોટો જવાબ એની કિંમતમાં શું ફેરફાર થઈ એ આપણે જોઈએ કે તમે અહીંયા 00 મૂકી દીધા 43 છે તો તમે અહીં 00 મૂકી દો તો 43000 થાય એકદમ રોંગ છે શા માટે કારણ કે તમે 849 કીધા તમે 84900 કરી દીધા તમે માત્ર 43 કીધા તમે 43000 કરી દીધા શૂન્ય નું તમે એમ સમજો છો કે મૂલ્ય નથી પણ જો આગળ મૂકો તો એ મૂલ્ય 10 ગણું વધી જતું હોય છે એક શૂન્યથી 10 ગણું મૂલ્ય વધી જતું હોય છે તો સરવાળામાં આ બાબતનું ખાસ એક તકેદારી રાખવાની છે હવે આપણે આના વધારે એક્ઝામ્પલ તમારે ઘરે બેઠા કરી અને મમ્મી પપ્પાને બતાવવાનું છે આ રીતે રકમ અથવા તો તમારા મમ્મી કે પપ્પા પાસે એ રકમ લખાવી અને વધારે એનું દઢીકરણ અથવા તો વધારે ઉદાહરણો તમારે જાતે બનાવવાના હવે આપણે જોઈએ બાદબાકી તો બાદબાકીમાં શું થતું હોય છે તો બાદબાકીની અંદર ખાસ ધ્યાનમાં રાખો કારણ કે બાદબાકી છે એની અંદર 2-3 પ્રકાર પડે છે અને બીજું કે બાદબાકી આપણે નાના ધોરણથી શીખતા આવ્યા હોઈએ છીએ એની અંદર પણ થોડું આપણે દઢીકરણ વધારે કરવાનું પહેલો દાખલો લઈએ કે અહીંયા આપણે લઈએ 7540 માઇનસ આ જ રીતના આવશે 799 જો દાખલા જ રીતના આવશે ગોઠવણી તો કરવાની જ છે આપણે તો ગોઠવણી કરતા હોય તમને માનું કે આવડી પણ સરવાળાની જગ્યાએ આપણે શું લેવું હવે બાદ બાકી તો શું કરવાનું છે આપણે તો કે 7540 માઇનસ ની નિશાની કરવાની 799 ખાસ ધ્યાનમાં રાખવાનું અને બાદ બાકીનો દાખલો ગણીએ ત્યારે નોટની અંદર પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે 2-3 લીટી મૂકી અને આ રીતે લીટી કરવાની જેથી આટા આપણને કોઈ અડી ન જાય અને આપણા જે દાખલો છે એની સ્વચ્છતા ચોખ્ખાઈ એકદમ જળવાઈ રહે જો ચોખ્ખાઈ જળવાય છે તો આપણો દાખલો ખોટો પડવાની સંભાવના ખૂબ ઓછી રહેશે હવે શું કરશું આપણે કે 9 માં જે શૂન્યમાંથી 9 ન જાય તો આપણને ખબર છે 10 કો લેવાનું છે પણ ખાસ ધ્યાનમાં રાખો 10 કો લેવા જઈએ ત્યારે પહેલા અહીંયા ઓછા કરવાના 3 ઉપર ઘણા લોકોને એવી ટેવ હોય છે કે પહેલા અહીંયા 10 મૂકી દેતા હોય છે અને પાછળ 3 જ્યારે ગણતરી કરવા આવ્યા મૂકે છે તો આપણને એક સ્વાભાવિક છે કે તમે કોઈની પાસે લેવા જાઓ કોકના ઘેરે કોકની કંઈક લેવા જાઓ તો એના ઘરમાં પહેલાં ઓછું થાય અને પછી આપણી ઘેરે આવશે એમ દસકાની અંદર પણ ધ્યાન રાખવાનું કે દસકો લેવા જઈએ ત્યારે પહેલાં જેની પાસે લેવા જઈએ છીએ એને માઇનસ ઓછા કરવાના છે પછી આપણે દસકો મૂકવાનો છે હવે આપણે વાત કરી કરવાની 10 માંથી 9 જઈ તો 1 વળી પાછા 3 માંથી 9 કાઢો તો ન જાય પહેલા શું કરવાનું 10 કો લેવાનું 10 કો લેવા જોઈએ એટલે ખાસ ધ્યાન મૂકી દેવું અહીંયા પહેલા 4 મૂકી દેવા અને અહીંયા આપણે 10 નહીં પણ 13 મૂકી દેવા ઘણા લોકો એ પણ ભૂલ કરે છે કે શું કરે છે અહીંયા 3 હોય ઉપર 10 મૂકી દે નીચે 9 છે બાદ બાકી કરવા માટે આ 3 ની ગણતરી ભૂલી જાય છે 10 માંથી ડાયરેક્ટ 9 બાદ કરી નાખે છે તો એ પણ ભૂલ બને છે એટલે ખાસ આ તકેદારી નહીં એટલા માટે આપણે 3 ને પણ લીટો મારી પણ 13 મૂકી દેવા જેથી આપણે દાખલામાં ભૂલ કરવાની સંભાવના એકદમ નહીં થઈ જશે તો હવે આપણે ગણતરી કરશું તો કે 13 માંથી 9 એટલે કે 13 ગણી લેવાનો ન ખબર પડે તો 4 વધે જો ન ખબર પડે તો 3 6 9 10 11 12 અને 13 એમાંથી 9 કાઢો 3 6 અને 9 એટલે આવી જાય 3 ને 1 4 આવી જાય તો અહીં 4 મૂકી દે વળી પાછું 4 માંથી 7 બાદ તો વળી પાછું 10 કો લેવાનું છે તો એમાં લઈએ અહીં પેલા 6 મૂકીએ અને અહીં આપણે 14 મૂકી દઈએ હવે આપણે જોઈએ કે 14 માંથી કેટલા બાદ કરવાનું 7 કેટલા વધશે તો કે 7 વધશે 6 માંથી શૂન્ય બાદ કરીએ 6 તો આ મેં તમને વાત કરી કે આમાં ગોઠવણી તો તમે સરવાળાના દાખલામાં શીખી ગયા અહીંયા શું તકેદારી રાખવાની
10 का भाग है આવું જ એક બીજો એક્ઝામ્પલ લઈએ જેની અંદર તમારે 10 કા તો લેવાના છે પણ શૂન્ય વાળા લેવાના છે ઘણી વાર ઘણા વખત એ પણ જાણવાની હોતી કે ક્યારે 9 મૂકવાની ક્યારે 9 9 તો એવો આપણે એક એક્ઝામ્પલ લઈએ માનો કે અહીં કીધું છે 9000 9050 કરીએ માઈનસ 7988 બરાબર આ પ્રેમ વાત કરી 9050 માઈનસ 7900 જો ખાસ ધ્યાનમાં રાખજો ઉપર 2 થી 3 લીટી મૂકવાની એ પણ ધ્યાનમાં રાખવાનું વારંવાર બાદબાકીનો દાખલો હોય ઉપર લીટી પણ મૂકી દેવાની જેથી બધા આંકડા ભેગા ન થઈ જાય નિરાતે નિરાતે એક એક આંક લેતો જવાનો અહીંયા ટાઈમમાં કોઈ તો શૂન્ય મૂકી દેવાની એટલે ભૂલ પડવાની સંભાવના રહે જ નહીં ત્યાર પછી શું કરવાનું હોય તો કે શૂન્યમાંથી 8 બાદ કરવાનું તો શૂન્યમાંથી 8 બાદ થાય નહીં તો બાજુવાળા પાસે 10 કો લેવા જેવો પડે તો બાજુવાળા પાસે 10 કો લેવા જોઈએ અહીંયા 4 વધે છે અહીંયા 10 નહીં 10 માંથી 8 બાદ કરીએ તો કેટલા વધે 2 વધે અહીંયા 2 વધે હવે 4 માંથી 8 બાદ કરવાનું છે તો થાય 10 કો લેવા જવાનું પણ બાજુમાં શૂન્ય છે જેની પાસે કંઈ છે જ નહીં બાજુમાં કોઈની પાસે કંઈ પૂછી ન લેવા જાવ એની પાસે છે જ નહીં તો તમને કઈ રીતે આવવાનું તો એનાથી આગળ જાવ એની બાજુ નું કરવું અહીંયા બાજુ કરવું ન્યા પણ નથી તો તો એની આગળ જાવ તો અહીંયા ગયા તો પહેલા અહીંયા શું મૂકવાનું 8 મૂકવાનું જો પદ્ધતિ ખાસ ધ્યાનમાં રાખજો પહેલા શું મૂકવાના 8 પછી શું કરવાનું તો કે આગળ ગયા હતા કોને ઘેર ગયા હતા કાની ઘેર ગયા હતા તો કે હા અહીંયા કઈ નહોતું તો આપણે જેમ દેતો હોય તો 4 નહોતું એનાથી આગળ ગયા તારી પાસે કઈ તને આગળ નહોતું હવે મારે પદ્ધતિથી તમારે શીખશો તો તમને ખબર પડશે કે 9 ક્યાં મૂકવા અને 10 ક્યાં મૂકવા નહીં તો તમને ઘણી વાર અહીંયા કન્ફ્યુઝન થશે કે અહીંયા ઘણી વાર 9 મૂકી દેશે અહીંયા 10 મૂકી દેશે અહીં 14 મૂકી દેશે અથવા તો ઘણા લોકો 9 ન મૂકતા ભૂલી પણ જાય છે તો આવી ઘણી બાબતની કન્ફ્યુઝન થાય છે તો આપણે આ રીતે જે આપણી જે પદ્ધતિ છે એ પ્રમાણે જો યાદ રાખે તો સરળ લાગે છે 14 માંથી 8 બાદ કરો એટલે તો 14 માંથી 8 બાદ કરીએ તો કેટલા વધે તો આપણે ન ખબર પડતો બેઠા રહેવું જો ખબર પડતી હોય તો આપણને ખબર જ છે કે 8 ને 10 ને 4 6 જ છે અને 6 મૂકી દેવાનું હવે 9 માંથી શું બાદ કરવાનું છે 9 તો શૂન્ય 9 માંથી 7 બાદ તો શું હશે તો 2 અને 8 ના 8 તો 82,062 તો આવી જ રીતના બીજા પણ એક્ઝામ્પલ હોય છે જે તમે આ વિડિયો જોયા બાદ તમારા મોટા ભાઈ બેન મમ્મી પપ્પા એને કહી શકો કે મને આવી રકમના રકમ આપો અને પછી જે આ પદ્ધતિ જે શીખવી છે તમે યાદ રાખી છે વિડિયોમાં જોઈ છે એ મુજબ તમે આગળ વધારે પણ એક્ઝામ્પલ